નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો સૌનું નિર્જા એજ્યુકેશનના પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરતા હતા. સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 વિશે ચર્ચા કરતા હતા, એમાં દાખલા નંબર 12 સુધી જોઈ ગયા હતા. હવે દાખલા નંબર 13, 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? ઓકે, 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? હવે 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? 100, અને મોટામાં મોટી સંખ્યા 999. હવે આ બંને સંખ્યાઓની વચ્ચેની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે એવું કીધું છે. એટલે જો 100 તો અવિભાજ્ય છે 7 વડે, 15 × 7 = 105. પહેલી સંખ્યા આવશે સમાંતર શ્રેણી રચતા આપણી, સમાંતર શ્રેણી તો 105. ઓકે, હવે કીધું છે મોટા મોટી સંખ્યા લઈ લઈએ, 999 ભાગ્યા 7, 7 × 7 વધ્યા 2, ઉપરથી ઉતર્યા 9, 7 × 4 = 28, વધ્યા 1 19, 7 × 2 = 14, વધ્યા 5. ઓકે, અહીંયા ફેસ 5 વધે, એનો મતલબ કે 999 જે આપણું ભાજ્ય છે એમાંથી 5 બાદ કરવા પડે. એટલે મોટામાં મોટી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ થઈ? 994. ઓકે, 105, 105માં બીજા 7 ઉમેરીશું એટલે 112, ત્યાંથી 994 અંતિમ પદ હશે જે 7 વડે વિભાજ્ય હોય. ઓકે, આ આપણી સમાંતર શ્રેણી થઈ. હવે એ લખી નાખીએ, એ છે 105, 105 ડી શોધી નાખીએ, એટલે કે સામાન્ય તફાવત 112 - 105, A2 - A1. ઓકે, ડિફરન્ટ આપણને ખબર છે, 7 વડે વિભાજ્ય છે એટલે કે દરેકમાં કેટલા ને 7 નો તફાવત થશે, 112 માંથી 105 જાય તો 7. ઓકે, કેટલી સંખ્યાઓ પૂછી છે એટલે આપણે શું શોધવાનું છે? એન શોધવાનું છે. જોઈએ સૂત્ર મૂકીએ, An બરાબર A+N-1 × D. ઓકે, An એટલે આપણું અંતિમ પદ આપ્યું છે, કેટલું છે? 994 = A, 105 + એન શોધવાના છે, -1 × D, ડિફરન્ટ છે 7. ઓકે, 994 = 105 + કૌંસ છોડી દઉં છું હું, 7N - 7, 994 = 105માંથી 7 જાય એટલે રહ્યા 98 + 7N. ઓકે, હવે 994 - 98 આ બાજુ હતા, બરાબરની આ બાજુ લાવીશ એટલે માઇનસમાં જશે, 98 = 7N. ઓકે, 994 - 98, 94 ઉડી ગયા એટલે રહ્યા 800 - 96 = 7N. તો N બરાબર 896 ભાગ્યા 7 = N. 7 × 7 = 1, ઉપરથી આવ્યા 19, 7 × 2 = 14, વધ્યા 5, અને 8 × 8 = 56, એટલે N બરાબર મળ્યા આપણે 126. તો 7 વડે વિભાજ્ય સંખ્યાઓ ટોટલ કેટલી હશે? 3 અંકની 126 સંખ્યાઓ એવી મળશે જે આપણને 7 વડે વિભાજ્ય હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 છે, 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણી હશે? ઓકે, ઓછામાં ઓછી સંખ્યા કઈ છે? 10. 10 તો 4 નો ગુણિત નહીં, 4 × 2 = 8, 4 × 3 = 12. ઓકે, પ્રથમ પદ શ્રેણીનું બનાવતા જઈશું આપણે 12, બીજું આવશે 16, પછી આવશે 20. ઓકે, હવે 250 કીધું છે આપણને એટલે કરીશું 250 ભાગ્યા 4. ઓકે, 4 × 7 = 24, વધ્યા 1 0, 4 × 2 = 8, વધ્યા 2. ઓકે, શેષ વધી 2, મતલબ શું? 250માંથી 2 બાદ કરીએ તો જે સંખ્યા મળે એને આપણે નિશેષ ભાગી શકીએ, એટલે છેલ્લો ગુણી થશે 250 સુધીનો, 248. ઓકે, કેટલા પૂછ્યા છે એટલે આમાં પણ એન શોધવાના છે, તો સૂત્ર લખી દઈએ, એ બરાબર 12, ડિફરન્ટ છે ડી બરાબર 4. સૂત્ર લખીએ, An = A+N-1 × D. An એટલે કે શ્રેણીનું છેલ્લું પદ, શ્રેણીનું છેલ્લું પદ છે 248, = A એટલે પ્રથમ પદ, 12 + એન શોધવાના છે, -1 × D છે 4. ઓકે, 248 = 12 + કૌંસ છોડું છું, 4N - 4, 248 = 12 માંથી 4 જાય તો 8,
plus 4n. ओके 8 ने आ बाजू लाओ 248 minus 8 बराबर 4n. रहा 248 में से 8 जाए એટલે 240 is equal to n. અહીંયા 4 ગુણાકાર માં છે બરાબર ની આ બાજુ આવે તો ભાગાકાર માં 4 6 24 વધ્યા 60 તો n બરાબર 60. તો કેટલા પદો હોય 4 વડે ગુણિત 10 થી 250 માં 60 પદો. ઓકે દાખલા નંબર 15 જોઈએ. બે સમાંતર શ્રેણી આપી છે અને પૂછ્યું છે કે n માં કયા પદ માટે પદ સમાન હશે એટલે આ બંને શ્રેણીનું કયું પદ સમાન હશે. ઓકે લખી રાખીએ પહેલા તો a લખીએ a બરાબર 63 અહીંયા d શોધીએ ડિફરન્ટ બરાબર a2 માઇનસ a1 65 માઇનસ 63 એટલે કે 2 એ રીતે આ શ્રેણી માટે a એટલે શ્રેણીનું પ્રથમ પદ 3 d શોધીએ a2 માઇનસ a1 10 માઇનસ 3 એટલે 7. ઓકે કયા પદ માટે પૂછ્યું છે એટલે બંને શ્રેણીને સરખાવવી પડે બંને શ્રેણીને સરખાઈએ તો an is equal to an. ઓકે હવે આ an માટે પ્રથમ પદ લખીએ a plus n minus 1 into d એ રીતે આ બાજુ લખીએ a plus n minus 1 into d આ શ્રેણીનું પ્રથમ પદ અહીંયા લખીશું a બરાબર 63 plus n આપણે શોધવાના છે m ના m minus a ડિફરન્ટ છે 2 is equal to આ શ્રેણીનું પ્રથમ પદ 3 plus n શોધવાના છે m ના m minus 1 into d છે 7. ઓકે 63 પ્લસ કૌંસ છોડી દઉં છું 2n માઇનસ 1 ઇન્ટુ 2 માઇનસ 2 બીકોઝ કે માઇનસ છે ગુણાકારમાં એટલે પ્લસ ગુણ્યા માઇનસ તો માઇનસ ગુણાકારમાં અને સરવાળામાં હોય તો બાદબાકી થાય. ઓકે 3 પ્લસ અહીંયા કૌંસ છોડું છું 7n માઇનસ 7. ઓકે અહીંયા સજાતીય પદ હું એક બાજુ કરી લઉં છું 63 માઇનસ 2 તો 61 પ્લસ 2n is equal to 3 minus 7. 3 minus 7 શું થશે બાદબાકી થશે 7 ઓછા 3 એટલે 4 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે મોટી સંખ્યા છે 7 7 ની આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું minus 4 plus 7n. ઓકે 61 4 હું આ બાજુ લાવીશ તો plus 4 is equal to 7n આની આ બાજુ છે 2n બરાબરની પહેલી બાજુ જશે એટલે minus 2n. 61 ને 4 65 is equal to 7n માંથી 2n જશે એટલે 5n અહીંયા 5 ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે 65 ભાગ્યા 5 is equal to n 13 પંચા 65 તો n બરાબર 13 તો આ બંને શ્રેણીનો જે 13મું પદ હશે એ કેવું હશે સમાંતર હશે. ઓકે દાખલા નંબર 16 એવી સમાંતર શ્રેણી શોધવાની છે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદ કરતાં 12 વધુ હોય. ઓકે એ 7 માટે હું લખું છું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એ રીતે આ બાજુ બનાવું છું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પ્લસ 12. ઓકે બંને બાજુમાં કોમન છે a ઉડાડી દઈએ હવે રહ્યું n માઇનસ 1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ d પ્લસ 12. આ બાજુ આપણે બનાવી હતી એ 7 માટે એટલે n બરાબર 7 માઇનસ 1 ઇન્ટુ d. આ બાજુ બનાવ્યું હતું એ 5 માટે એટલે 5 બરાબર 5 માઇનસ 1 ઇન્ટુ d પ્લસ 12. કૌંસ છોડી દઉં છું 7d માઇનસ 1 ઇન્ટુ d એટલે d ઇઝ ઇક્વલ ટુ 5d માઇનસ d પ્લસ 12. 7d માંથી 1d જાય એટલે 6d is equal to 5d minus d 4d plus 12. સજાતીય પદ એક બાજુ લાવું છું 6d minus 4d is equal to 12. 2d is equal to 12. d is equal to 12 ભાગ્યા 2. અહીંયા 2 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં હોય 2 છંગ 12 d બરાબર 6. ઓકે ડિફરન્ટ આપણને 6 મળ્યો. હવે એ 3 માટે પદ બનાવીએ એ 3 ઇઝ ઇક્વલ ટુ 16. આના માટે પદ બનાવીએ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર એ 3 એ પ્લસ એન આપણે શોધવાના છે એન છે આપણું ત્રીજું પદ
minus 1 into d different મળી ગયું આપણને 6 મૂકી દઈએ a3 આપણને આપ્યા છે 16 બરાબર a plus 3 minus 1 2 into 6 6 2 12 હવે 16 minus 12 is equal to a તો a બરાબર 4 ઓકે જો કોઈ પણ સંખ્યાનું પહેલું પદ અને d તફાવત મળી જાય એટલે આપણે જેટલા સમાંતર શ્રેણી લખી હોય એટલી લખી શકીએ પહેલું પદ છે 4 બીજામાં એમાં ડિફરન્ટ 6 ઉમેરતા 6 અને 10 એમાં ડિફરન્ટ ઉમેરતા ત્રીજા પદ માટે 16 એમાં ડિફરન્ટ 6 ઉમેરતા 22 ઓકે અહીંયા ત્રીજું પદ આપણું 16 હતું 16 મળી ગયું એટલે કોઈ પણ સમાંતર શ્રેણી રચવી હોય તો પ્રથમ પદ અને d તફાવત શોધી નાખો નેક્સ્ટ દાખલા નંબર 17 એક સમાંતર શ્રેણી આપી છે 3 8 53 અને 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું કઈ રીતે જોઈએ લખી અહીંયા a બરાબર 3 અને d મળે છે a2 માઇનસ a1 a2 છે આપણા 8 માઇનસ 3 એટલે કે 5 હવે છેલ્લેથી 20મું પદ શોધવું છે એટલે હું શ્રેણીને ઉલટાવી દઈશ એટલે શ્રેણીનું પ્રથમ પદ થઈ જશે 253 એમાંથી 5 બાદ કરીશું એટલે 248 જે ડિફરન્ટ છે આપણો એ 5 છે આખી શ્રેણી માટે એટલે હવે લખીએ શ્રેણી ઉલટાવતા d બરાબર માઇનસ 5 ઓકે પહેલી નવી શ્રેણી મળશે 253 એમાંથી 5 બાદ કરીશ એટલે 248 એમાંથી 5 બાદ કરીશ એટલે 243 ઓકે હવે આ શ્રેણી માટે પહેલું પદ થયું a બરાબર 253 d થયો માઇનસ 5 હવે આ શ્રેણીનું 20મું પદ શોધવાનું છે આપણે એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એ 20 બરાબર એ કયું છે કેટલું છે 253 પ્લસ n શોધવાના છે 20 માઇનસ 1 ઇન્ટુ 5 253 પ્લસ 20 માઇનસ 1 એટલે 19 19 95 પણ કેવા માઇનસ 95 253માંથી માઇનસ 95 13 13માંથી 5 જાય એટલે 8 અહીંયા રહ્યા 4 10 14 14માંથી 9 જાય એટલે 5 અહીંયા રહ્યા 1 એટલે 158 તો એ 20 બરાબર આ શ્રેણીનું પાછળથી છેલ્લું પદ શું હશે 158મું હશે ઓકે ફ્રેન્ડ્સ જો તમને અમારી સાથે એટલે નિર્જા એજ્યુકેશન સાથે ભણવું હોય તો આ વિડીયોને લાઇક કરો અમારી નિર્જા એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરો તેથી આવનારા નવા વિડીયો પણ તમને તમારા હોમ સ્ક્રીન એટલે કે યુટ્યુબની હોમ સ્ક્રીન પર મળી રહે થેન્ક યુ મિત્રો